શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં દીપક વિનોદ મોદી નામના યુવકનું મોત નિપજ્યું હતું. દીપકભાઈને પોલીસ મથકે ખેંચ આવી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રૂમની બહાર પોલીસ ખોટી રીતે ઉચકી લાવી હોવાનો આક્ષેપ કરી જવાબદાર પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ખમણની લારી ચલાવવાની આડમાં 50 વર્ષીય દિનેશભાઈ મોદી આંકડા જુગાર રમતા હતા, જેથી પોલીસે બાતમીના આધારે તેને ઝડપીને બપોરના સમયે વરાછા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં લાવતા જ તેને ખેંચ આવતા મોત નિપજ્યું હતું, જેથી મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે કે પોલીસે દીપકભાઈને ખોટી રીતે ઉચકી ગયા હતા. હાલ પરિવારજનો દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા હાથ ધરવામાં આવ્યા છે. મારું નામ નિશાબેન દીપકભાઈ મોડી, C-203 રિવરવ્યુ એપાર્ટમેન્ટ, વરાછા. મારી સાથે ઘટના એ બની કે મારા ઘરવાળા ખમણ ચૂરતા હતા. અમે અમારે ખમણની લારી ચાલે છે અને એ લોકો પોલીસવાળા આવ્યા ને એને લીધો, એમ કહે કે તારી 1 સેકન્ડ બનાવવાની છે અને એમ કહે છે કે તને વરાછામાં લઈ તું આંકડો જુગાર રમારે છે ને રમે છે. મારા ઘરવાળાને કીધું ને એમ કરીને રિક્ષામાં મેં એને રિક્વેસ્ટ બી કરી, સાહેબ મારા ઘરવાળાને નહીં લઈ જાઓ, મારો ઘરવાળો ખાલી ખમણ ચૂરે છે, કંઈ નથી કરતો. તો બી એ લોકોએ મારી રિક્વેસ્ટ નહીં સાંભળી. એમને કંઈ નહીં થયું. મારા છોકરા એમ કે એ લોકોએ એમ કીધું એમ કે 2 વાગે ચોરવામાં આવશે 500 રૂપિયા આપીને. બસ એટલું કીધું ને મારા છોકરાને મેં સવા 1 વાગે મોકલું છું ત્યારે એ લોકો જોઈ છે કે મારા ઘરવાળાને કંઈ થઈ ગયું છે. તો બી પોલીસવાળા જાણ નથી કરતા ઘરવાળાને કે આવી રીતના કંઈ તમારા ઘરવાળાને કંઈ થઈ ગયું છે. કોઈ દિવસ એને ખેંચ નથી આવી, કોઈ દિવસ બીમાર નથી પડ્યા. તો અચાનક કેવી રીતના આવું રીતના થઈ ગયું? અત્યારે હું કમિશનર કચેરીમાં આવી છું, મેં મારે ન્યાય માંગવો છે, પણ મને કોઈ ન્યાય આપવા તૈયાર નથી. આજે બધા પોલીસવાળાનું કહેચે છે. કાલે બી એ લોકોને મેં FIR આપી છે, પણ એનો બી કંઈ નિવારણ આવ્યો નથી. મારા 2 જ બાળકો છે. એક બાળક તો મારો 17 વર્ષનો છે. આજે એના બાપનો છાયો છૂટી ગયો એના બાપ પોલીસવાળાના લીધે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમારા વડીલ ખમણની લારી ચલાવીને ગુજરાન ચલાવતા હતા. આંકડા જુગારનો આરોપ ખોટો છે. અમારા વડીલની હત્યા કરવામાં આવી હોય તેવી ફરિયાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પોલીસ અને પરિવારના સભ્યો વચ્ચે સ્મીમેર હોસ્પિટલ પર હોબાળો મચી જવા પામ્યો હતો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિ વિકલાંગ હતા. રસાવાળા ખમણની લારી ચલાવી મારા દીકરા અને મારું ગુજરાન ચલાવતા હતા. પોલીસે ખોટા આરોપો મૂકીને તેને આજે લઈ ગયા હતા. ડી સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન ખોટી રીતે લઈ ગયા હતા અને બાદમાં જાણ થઈ કે સ્મીમેર હોસ્પિટલ લાવ્યા છે, માટે અહીં આવ્યા તો ખબર પડી કે તેને મૃત જાહેર કરાયા છે. અમારું હવે કોઈ રહ્યું નથી, અમારે ન્યાય જોઈએ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.